અમરેલી નાગરિક સહકારી બેંકમાં ચેરમેન વાઇસ ચેરમેન અને એમડીની કોઈ પણ પ્રકારના વિરોધ વગરની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું, જેના અનુસંધાને વાઇસ ચેરમેન ચેરમેન સહિતના તમામ પદાધિકારીઓને તેમના શપથ ગ્રહણ કરાવવામાં આવેલા હતા. અમરેલી નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠક મળેલી હતી ત્યારે નવા વર્ષના ચેરમેન વાઇસ ચેરમેન તથા એમડીની નિમણૂક કરવાની હતી. 17 ડિરેક્ટર્સ, જે પૈકી 10 ડિરેક્ટર્સ હાજર હોય તેઓએ નાગરિક સહકારી બેંકના નવા ચેરમેન તરીકે મનસુખભાઈ ધાનાણી, વાઇસ ચેરમેન તરીકે ડોક્ટર સાપરિયા અને એમડી તરીકે પરેશ આચાર્યની સર્વાનુમતે વરણી કરેલી હતી. આ બેઠકમાં ડિરેક્ટર્સ પીપી સોજિત્રા, જીતુભાઈ ગોળવાળા, જયેશભાઈ નાકરાણી, ભાવિનભાઈ સોજિત્રા, અરવિંદભાઈ સીતાપરા તથા ઉમેદભાઈ ખાચર સહિતના ડિરેક્ટર્સ ઉપસ્થિત રહેલા હતા અને નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છા પાઠવવામાં આવેલી હતી. કોઈ પણ સંસ્થા હોય તો એની પ્રતિભા પ્રતિષ્ઠા એના લીડર ઉપર આધારિત હોય છે. હોદ્દેદારો હોય ન હોય, આવતા હોય જતા હોય, પણ સંસ્થાની બાબત, એનો વિકાસ, એની પ્રતિભા, એ બધી લીડરશીપ ઉપર આધાર રાખતી હોય છે. અમરેલી નાગરિક સહકારી બેંકને લાગે વળગે છે ત્યાં સુધી ઇન્ફોર્મલી કહીએ કે ફોર્મલી કહીએ, લીડરશીપમાં પીપી સોજિત્રા સાહેબ છે અને એમની લીડરશીપમાં હોદ્દેદારો નવા ચૂંટાય, આવે જાય, ફેરફાર થાય, એ બધી વસ્તુઓ ગૌણ હોય છે અને લીડરશીપ આધારે જ વિકાસ થતો હોય છે. અમરેલી નાગરિક બેંકમાં પીપી સાહેબને કારણે વર્ષોથી હું 24 વર્ષથી જોતો આવ્યો છું કે બેંકની ઉપરનો વિશ્વાસ લીડર ઉપર આધારિત છે, પીપી સાહેબ ઉપર આધારિત છે અને આજે એવો આ સ્થાને જ હોય ને હોવા જોઈએ, છતાં અત્યાર સુધીમાં આ સ્થાને ઘણા બધાને એવો ચાન્સ આપતા ગયા. મારી તો ક્યારેય કલ્પના જ નહોતી, જીવનમાં પણ ક્યારેય કલ્પના નહોતી. અને કદાચ પીપી સાહેબે મને અગાઉ પૂછ્યું હોત તો મેં હા પણ ન પાડી હોત, પણ એટ એ મોમેન્ટ થયું એટલે હું હા ના પણ નથી કહી શક્યો, એ પણ સ્પષ્ટતા કરું. અને પીપી સાહેબની લીડરશીપમાં આ જ બેંક ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે એવી હું અભ્યર્થના વ્યક્ત કરું છું. તમામ ડિરેક્ટરશ્રીઓનો સાથોસાથ આભાર માનું છું. જય જય.